एक मां ने बालक पुकारे तो मां ने पहला प्रश्न उठाया कि मारा थी कई मांगवा मांगे से कि मने मांगवा मांगे से मां मां काम करती हसे अने बालक कहे मां 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 आवशे आनंद की रम्मा नु आपी जसे छोकरो रम्मा लागशे मां ने भूली जसे तारे मां ने लागे आने मने बोलावी तो करा पण आने मारा थी कई जरूर हती अने मारी जरूर नथी फरी पोताना काम मां लागी गई थोड़ी बार थी फरी बालक ने याद आई हूं बाळवा लागे मां 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 फरी आवी कई खावा नु आपी गई बालक खावा मां लागी गयो अने मां ने लाग्यु फरी एने मने बोलावी तो खरा पण एने मारा थी कई जरूर हती मारी जरूर नथी जारे पाछी मां गई अने हवे एवी अवस्था आई गई खावानो दूर करी दीधो रमकडा दूर करी दीधा अने मां 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 कहीने जारे बालक पुकारवा लाग्यो ने जाने माने खबर पड़ी के हवे एने मारा थी कई जरूर नथी एने मारी जरूर छे ने जे घड़ीए माने एटलू खबर पड़ी जाय के मारो बालक जे मने पुकारे छे एने मारी जरूर छे બધા નામ છોડીને ભાગતી ભાગતી માં આવી અને આવીને એના બાળકને એના હૃદયથી લગાવી લે છે જ્યારે જ્યારે આપણે પણ યમનાજીને પુકારીએ છીએ જ્યારે જ્યારે આપણે પણ યમનાજીના પાઠ કરીએ છીએ તો પોતાની જાતને પૂછીએ કે યમનાજીથી માંગવા માંગીએ છીએ કે યમનાજીને માંગવા માંગીએ છીએ જે કદી યમનાજીને એટલું સમજાઈ જશે કે એને મારાથી કંઈ જોઈતું નથી એને મારી જરૂર છે તો પછી તમે ગમે ત્યાં કેમ ના હો ગમે તે પરિસ્થિતિમાં કેમ ના હો એ યમનાજી ન આવે એ બની જ ન શકે ઘણી વાર મારો જ નામ કહેતો હોઉં છું વર્ષો થયા બાદને એ ગામમાં ગયા હતા ત્યાં યમનાજીના ઉપર પ્રવચન ચાલતા હતા અને બાજુના જે ગામમાંથી એક બહેનનો રોજ મારા ઉપર ફોન આવે કે જે છે આપને મળવા માંગીએ છે જરૂરી કામ છે પણ કોઈ ના કોઈ કારણસર મળવાનું ન થાય પણ એક દિવસ બહુ મોડું થઈ ગયું પણ પહેલા બહેન ફોનમાં રડવા લાગ્યા કંઈ પણ થાય મારે તો આજે મળવું જ છે એ કહું ભલે આવો રાતના સમયમાં લગભગ 12:30 વાગે એ બંને પતિ પત્ની મારી સામે આવ્યા બંને સામે બેઠા હતા મેં કહું કે આટલી ઉતાવળ તમને મળવાની શેના માટે હતું શું થયું ત્યારે એમના પતિએ કહ્યું કે જે છે આ મારી પત્નીને આપ કંઈ કહો શું થયું કે એક મહિનો થયો છે અમારો એકનો એક દીકરો કાર એક્સિડન્ટની અંદર એનું મૃત્યુ થયું વર્ષો પછી કેટલાય જપ તપ કર્યા કેટલાય વ્રત કર્યા એના પછી પ્રભુએ દીકરો આપ્યો હતો પણ આ કાર એક્સિડન્ટની અંદર એનું મૃત્યુ થયું ને ત્યાંથી મારી પત્ની બિલકુલ પાગલ જેવી થઈ ગઈ છે નથી એને ઘરનું ભાન નથી એને દેહનું ભાન નથી કોઈ પણ વસ્તુનું ભાન હું જ્યારે કહીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક ખોવાઈ હોય છે આપણે કહો કે શું કરો મેં કહું શું ઈચ્છા તમારી એના આંખમાંથી આંસુ સુકાતા હતા અને એક મા ઉપર શું વીતતી હોય એ તો એ જાણી શકે કે જેને પોતાનો એકનો એક દીકરો કર્યો હતો અને મને કહે કે જે હવે મારે કંઈ જોઈતું નથી હવે મારે બસ પ્રભુના દર્શન કરવા છે મારે પ્રભુને મળવું છે મારે પ્રભુને પામવા છે હું શું કરું કે મને મારા પ્રભુ મળે મેં કહું કે શ્રી યમના જોડા તો આવી રહી છે તમે શ્રી યમનાજીના ગુણગાન કરો યમનાજીના પાઠ કરો મને કૃપા કરશે પાઠ કરવાનો ક્રમ પણ એમને થોડો બતાવ્યો જ્યારે પાઠ કરવા લાગ્યા ત્રીજે દિવસે એમનો ફોન મારા પર આવ્યો કે જે છે જ્યારે પાઠ કરતી હતી અને રાત્રે જ્યારે હું સૂઈ ગઈ મેં સ્વપ્નમાં જોયું કે મારા ઘરમાં બિરાજતા ઠાકોરજી ક્યાંકથી ખીલતા ખીલતા આવ્યા અને મારા બગીચામાં કંઈક ગોતતા હોય એવું મને લાગ્યું અને આખી રાત ત્યાં કંઈક ગોતી રહ્યા છે એવો અનુભવ મને થયો અને આખી રાત ગોતતા હતા મને લાગ્યું મારા પ્રભુ શું ગોતી રહ્યા હશે અને જ્યારે બીજો દિવસ થયો અને એ જગ્યાએ હું ગઈ તો શું જોયું ઠાકોરજીનું નકવેસર પડ્યું હતું મને લાગ્યું કે પ્રભુ હવે મને અનુભવ કરાવી રહ્યા છે એમ કરતા કરતા જ્યારે 8મો દિવસ આવ્યો અને એ મેનો ફરી મને ફોન આવ્યો મેં શું થયું કે જીજે શું બતાવું કાલે હું જ્યારે પાઠ કરતી હતી અને પાઠ કરતા કરતા જ મને એકદમ જાણે ઝબકી આવી તેવું લાગ્યું ને જ્યાં ઝબકી આવી ગઈ ત્યાં એક નાનકડી કન્યા મારી પાસે આવી અને મારા ખભા ઉપર હાથ મૂકીને કહે કે કલ મેં તેરે ઘર આઉંગી કાલે હું તારા ઘરે આવીશ અને એ સ્પર્શમાં એટલો આનંદ હતો એ સ્પર્શની અંદરથી મને એટલો તાપ થવા લાગ્યો એ કોણ હતું શું એ યમનાજી હતા અને જો યમનાજી હતા અને યમનાજીએ કહ્યું કે કાલે મારા ઘરે આવશે તો એ શું હશે શું કાલે યમનાજી ખરેખર મારા ઘરે પધારશે મેં કહું કે જે એની કૃપા હશે એનો અનુભવ થઈ શકશે અને જ્યાં 9મો દિવસ આવ્યો અને હું મારે પ્રવચન હતું એક જગ્યાએ હું પ્રવચન માટે નીકળતો હતો અને એના પતિનો ફોન મારા ઉપર આવ્યો કે જે હમણાં ને હમણાં આપ
મારા ઘરે પધાર્યા. મેં કોઈ કોઈ રીતે શક્ય નથી, હમણાં મારો કાર્યક્રમ છે, પ્રવચનમાં જવાનું છે, હમણાં કેમ કહીને આવું કે જે હું કંઈ જાણતો નથી, આપ હમણાં ને હમણાં પધારો, હું હમણાં લેવા માટે નીકળું છું. એ ભાઈ લેવા માટે નીકળી ગયા, પણ મેં ફોન કર્યો કે હમણાં મારેથી નહીં અવાય, મારે બીજે ક્યાંક જવાનું છે, હમણાં નહીં આવી શકાય. પણ એ બેન કહેવા લાગે છે કે કંઈ પણ થાય આપ પધારો, જો આપ નહીં આવ્યા મારા પ્રાણ નહીં રહે, જો આપ નહીં આવ્યા મારો દેહ છૂટી જશે, જો આપ નહીં આવ્યા મને કંઈક થઈ જશે. બીજા થોડી વારમાં ફોન મૂક્યો, એના પતિ પણ ત્યાં આવી ગયા હતા અને એ પણ એવી વિક્ષિપ્ત દશામાં લાગતા. મેં કહું થયું શું છે, આટલું તવળ કરો છો, જે બોલવાની ક્ષમતા અમારી અંદર રહી નથી, આ બસ જોડે ભાવ. અને એ વખતે જયારે કારમાં બેસીને હું પૂછતો રહ્યો કે શું થયું શું થયું, મારી સાથે બે ત્રણ વૈષ્ણવ પણ હતા. અને જયારે એમના બહેનના ઘરે પહોંચ્યા, એ બહેન બિલકુલ બહાર બેઠા હતા, ના દેહનું ભાન, ના વસ્ત્રોનું ભાન, બિલકુલ પાગલો જેવી દશા હતી. ને જ્યાં મને તોડ્યો આવ્યો, ભક્ત ભક્ત મારી પાસે આવ્યા કે જલ્દી જલ્દી ચલો. મેં કીધું શું થયું એટલે કહો તો ખરા, જે કઈ ના પહોંચ્યો મારી સાથે ચાલો. મને જલ્દીથી આગળ લઈ ગયા, ઉપર ગયા અને એમની સેવાનો રૂમ હતો, બંધ હતો. મને કહે કે જીજે આ સેવાનો રૂમ આપ ખોલો. મેં કહું શું થયું એ કહો તો ખરા, કે ના જીજે આ જલ્દી આ રૂમ કરો, મને કઈ થઈ જશે. કહેવાય છે કે જ્યાં એ રૂમ મેં ખેંચીને ખોલ્યો તો આખા સેવાના રૂમમાં ઘૂંટણ સુધીના શામ જલ ભરેલા હતા, આખા શામ જલ. પણ એ રૂમ ખોલવા છતાં પણ બહાર નથી આવતા. પાસે રહેલા વૈષ્ણવ પણ એવા વિક્ષિપ્ત જેવા થઈ ગયા કે શું છે. બે ઘડી તો મને પણ ભાન ન રહ્યું કે અમને શું કહું. ને જ્યાં બે ઘડીમાં થોડી સ્વસ્થતા આવી, મેં કહ્યું કે જલ્દી જલ્દી જાઓ, કંઈક ભોગ ધરવાનું લઈને આવો. કંઈક ભાગતા ભાગતા ગયા, કંઈક સામગ્રી હતી લઈને આવ્યા. ત્યાં બધાએ ભોગ ધર્યું, આરતી ઉતારી અને બધાએ હાથ જોડીને વિનંતી કરી કે હા માં, આપ તો ખૂબ કૃપાળુ છો, ને જેવી ફિકર આપના જીવોની આપને છે એવી બીજા કોઈને નથી. પણ અમે આપને વિનંતી કરીએ છીએ કે અમારા જેવા કલિકાલના જીવો માટે પ્રભુ આટલો શ્રમ ના લો. એ જ્યાં વિનંતી કરી અને બે જ ઘડીની અંદર એ જલ ક્યાં ગયું કોઈને ખબર ન. અને કહેવાનું તાત્પર્ય એટલું કે આજે પણ એ યમુનાજીની કૃપા પ્રગટ છે. અને યમુનાજી જ્યાં જ્યાં પુકારી, હમણાં વાત છે, આ ક્રુઝનું આયોજન હતું, જે ઘણા લોકો આમાંથી હાજર હતા, બધાના સામેની વાત છે. ત્યારે પ્રવચન ચાલતું હતું અને નૃત્ય કરતા કરતા મારા અમદાવાદના જે વૈષ્ણવ, એનું કે જે હાર્ટ પેશન્ટ હતા, નૃત્ય કરતા કરતા એનું હાર્ટ બંધ થઈ ગયું. ત્યાંના ડોક્ટરે તો કંઈ પણ કીધું કે હિઝ નો મોર. અને એના આપણા નાદરવાડા ડોક્ટર નિવેદન આપી હતા અને કહેવાય કે જ્યાં મુખમાંથી ફીડ નીકળી ગયા, ડોક્ટરે ત્યાંના કહી દીધું કે હવે આ જીવિત નથી. મનમાં એક જ વસ્તુ આવી કે યમુનાષ્ટકના પાઠ કરો. અને જ્યાં યમુનાષ્ટકના પાઠ થયા, 5 જ મિનિટની અંદર એ વ્યક્તિની અંદર પ્રાણ આવ્યા. અને દેખતા દેખતા એ વ્યક્તિ જાગ્યો અને આજે બિલકુલ સ્વસ્થ છે. ત્યાં અમદાવાદ જે કરીએ સમજાય કે આ જીવ મારા માટે તરસી રહ્યો છે. જયારે યમુનાજી કૃપાનો અનુભવ કરાવે છે અને માટે તો કહ્યું કે અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ. અને સબ બાત ઇનકે હાથ એટલે અસંભવને પણ સંભવ કરવા વાળા એ યમુનાજી છે. અશક્ય લાગતું હોય એને શક્ય કરવા વાળા પણ યમુનાજી છે. ક્યારેક કલ્પના ના હોય એ પણ કરવા વાળા શ્રી યમુનાજી છે. માટે કહું અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ, નામ લેત હી કૃપા કરી અતોલે. બધાના વસ્તુ એમના હાથમાં હોય પણ કેવી કૃપા યમુનાજીની, જે જીવ યમુનાજીનું ખાલી નામ પુકારે તો પણ યમુનાજી ભાગતા ભાગતા આવી જાય. એટલે કહું અતિ વિખ્યાત સરબાર ઇનકે હાર, નામ લે તહી કૃપા કરી અતોલે, દરસ કર પરસ કર ધ્યાન હીએ મે ધર. બોલે પાસે મુખ હો તો દર્શન કરો, પાસે હો તો સ્પર્શ કરો, અને ન થાય તો યમુનાજીનું સ્મરણ કરો. અને સ્મરણ કરશો તો પણ યમુનાજીથી એ જ ઘડીએ આપણા તાર જોડાઈ જશે. એ વાત અહીંયા કરી તો આ એક પંક્તિનું ગાન આપણે બધા ભેગા કરીશું, અતિ વિખ્યાત. અને આપણા જીવનમાં પણ શ્રી યમુનાજીએ કોઈ ને કોઈ કૃપા એવી કરી છે કે જેના દ્વારા એ કૃપાનો અનુભવ આપણે કરી શકીએ છીએ. અતિ વિખ્યાત બધા સાથે ગાન કરો. E
ભગવાન બધાને આપે છે, ખાલી મને જ આપતા
ભગવાન બધાને જે જોઈએ આપે, ખાલી મારું સાંભળતા બહુ સરસ. બોલે આવું થાય છે ક્યારે? આવું થાય છે ત્યારે કે આપણે વસ્તુ જોવાની તસ્દી લેતા નથી, પણ બહારના પેકિંગને જોઈને જ રિએક્ટ કરી લઈએ છીએ. એ પેકિંગ ચાહે પરિસ્થિતિના રૂપે હોય, એ પેકિંગ ચાહે કન્ડિશનના રૂપે હોય, એ પેકિંગ ચાહે તમે કોઈ સિચ્યુએશનને કહી શકો, પણ એમાં આપણા માટે જે ઉત્તમ છે એ જ પ્રભુએ મોકલ્યું છે. તો પેકિંગને જોઈને ભડકો નહીં, પેકિંગ બરાબર ખુલે ત્યાં સુધી રાહ જો. અને પેકિંગ ખુલશે ત્યાં સુધી રાહ જોશો તો તમે સરપ્રાઈઝ થઈ જશો કે જે માંગ્યું હતું એના કરતા પણ ઉત્તમ પ્રભુએ મોકલ્યું છે. અને જ્યારે એ વસ્તુ સમજાઈ જશે ત્યારે લાગશે કે યમનાજી કેવા છે, બોલે સુખકરણ નહીં પણ અતિહી સુખકરણ. અને અતિહી સુખકરણ એટલે શું? કે આપણને જે ગમતું હતું એ નહીં, આપણા માટે જે સારું હતું એ એમણે આપ્યું. ફરી રિપીટ કરું છું, કઈ વસ્તુ કીધી મેં? આપણને ગમતું હતું એ નહીં, આપણા માટે જે સારું હતું એ આપે આપણને મોકલ્યું. અને ગમતું આપે અને આપણા માટે સારું આપે, બંનેમાં ઉત્તમ કયું કહેવાય? વિચારી લો, ચર્ચા કરવી કરી લેવા એ સારી સલાહ આપવા વાળા બેઠા હોય. આપણને ગમતું પ્રભુ આપે કે આપણું જેમાં હિત હોય એ પ્રભુ આપે, આ બંનેમાં ઉત્તમ કયું કહેવાય? બાળક હોય અને ચપ્પુ લઈને નાઇફ લઈને રમતું હોય અને રમવામાં એને બહુ મજા આવી રહી છે, રમવામાં એને બહુ સુખ મળી રહ્યું છે, અને નાઇફ લઈને રમતો એની માં જોશે ને તો કદાચ એને વળીને પણ ચપ્પુ લઈ લેશે, અને નહીં માને તો કદાચ લાફો મારીને પણ લઈ લેશે. કે ત્યારે બાળકના મનમાં વિચાર આવશે કે આ મારી માં છે કે મારી દુશ્મન છે? જે વસ્તુથી મને એટલો આનંદ મળતો હતો, જે વસ્તુથી રમી મને એટલું સુખ મળતું હતું, તો એ વસ્તુ મારી માએ કેમ લઈ લીધી? બોલે એટલે લઈ લીધી કારણ કે માં જાણે છે કે જે વસ્તુ આને સુખ આપી રહી છે હમણાં, એ જ વસ્તુ આને બહુ મોટી પીડા પણ આપી શકે છે. અને એટલા માટે ઘણીવાર ઉત્તમ વસ્તુ આપીને કૃપા કરે, અને ઘણીવાર કોઈક વસ્તુ ગમતી લઈ લઈને પણ ઠાકોરની કૃપા કરે છે. અને એટલા માટે કહ્યું અતિહી સુખકરણ. અતિહી સુખકરણ એટલે એક ભક્તના હિતનો વિચાર કરીને શ્રી અંબાજી એનો મનોરથ પૂરો કરે માટે કહ્યું અતિહી સુખકરણ દુઃખ સબન કે હરન. બધાના દુઃખોને હરવાનું યહી લીનો પરન દે ચૂકો દે. જો આપણા યજ્ઞાજીએ એક પ્રણ લીધું છે, અને પ્રણ કેવું છે કે દે ચૂકો લે. પ્રણ લીધા પછી પ્રણ કોઈ ટાળે નહીં. અને યમનાજી કયું પ્રણ લીધું છે? કે મારા જીવોના બધા દુઃખોને હરી એમના બધા જ મનોરથ પૂરા કરવાનું હું પ્રણ લઉં છું. અને એ પ્રણ શ્રી યમનાજીએ લીધો છે, અને એ યમનાજી આ પ્રણ લઈને ભક્તોના મનોરથ પૂરા કરવા વાળા છે. એમ હૈયાજી કહે છે કે એસી શ્રી યમુને જાન તુમ કરો ગુણગાન. કે એવા યમનાજીને જાણો કે યમનાજી કેવા છે? બોલે ભક્તોને સુખ આપવા વાળા. યમનાજી કેવા છે? જીવોના અલૌકિક મનોરથ પૂરા કરવા વાળા. અને એ યમનાજીને જાણશો તો ગુણગાન કર્યા વિના રહી નહીં શકો. કે રસિક પ્રીતમ પાય નગ અમોલે. હૈયાજી કહે છે કે આ યમનાજી રૂપી એક અલૌકિક નગ આ અલૌકિક રત્ન આપણને મળ્યું છે, અને રત્નના જ્યારે પારખું બનીશું ત્યારે સાચા અર્થમાં એ રત્નના અનુભવનો કરી શકીશું. એ વાત અહીંયા પ્રથમ પદની અંદર કહી, અને આગળ દ્વિતીય પદનું આપણે શ્રવણ કરીશું અને દર્શન કરીશું, જેની અંદર શ્રી રાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે જે પ્રભુ બીજે ક્યાંય મળે કે ન મળે એવી કોઈ જગ્યા કરી કે જ્યાં જઈએ તો પ્રભુ મળે જ મળે. તો હૈયાજી કે હા, એવી એક જગ્યા છે. બોલે ક્યાં? તો વર્ણન કરતા કહ્યું કે શામ સુખ ધામ જહાં નામ ઇનકે. શ્રવણ કરીએ. શ્યામ સુધરા
श्याम सुख।